नमस्ते विद्यार्थी मित्रों, केम छो सौ? मजा में? आज धोरण 12 फिजिक्स प्रकरण नंबर 3 प्रवाह विद्युत लेक्चर नंबर 29 नी अंदर दाखला नी श्रेणी में आज स्वाध्याय ना जुदा जुदा दाखलाओ गणवा माटे आपने सौ भेगा मळ्या छीए। विद्यार्थी मित्रों, आजना लेक्चर में मारे तमने कोई बैटरी आपेली होय तो ई बैटरीना ईएमएफ, एना टर्मिनल वोल्टेज, परिपथ में वहेतो मेक्सिमम पावर अने परिपथनी अंदर कोई एक अवरोध जोड्यो होय तो आ अवरोधनु मूल्य नक्की करवा माटेना नाना नाना बे दाखलाओ छे ने ए समझावा छे। खूब सरस मजाना दाखला छे, थीअरीना कॉन्सेप्ट साथे संकळायेला छे અને વિવિધ પરીક્ષાઓની અંદર એમસીક્યુ તરીકે પણ પૂછાય તેમ છે। તો ચાલો સૌ દાખલા ગણવા માટે રોજના નિયમ પ્રમાણે તૈયાર થઈ જાઓ। ટેક્સ્ટબુકની અંદર સૌ સ્વાધ્યાય છે એ કાઢો। સ્વાધ્યાયની અંદરનો આપણે જે દાખલો ગણવાનો છે એ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, એટલે સ્વાધ્યાયમાં 3.1 સ્વાધ્યાયનો પહેલો દાખલો આપણે ગણીએ છીએ। ચાલો રકમમાં ધ્યાન આપો, જોઈ ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ આપણને સ્વાધ્યાયના પહેલા દાખલાની રકમની અંદર શું કીધું છે। એક આપણને 12 વોલ્ટની ઈએમએફ વાળી અને 0.4 ઓમ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી આપેલી છે। તો આવી કોઈ બેટરીની મદદથી પરિપથ પૂર્ણ કરવામાં આવે તો આ પરિપથમાં બેટરીમાંથી મળતો મેક્સિમમ કરંટ, મહત્તમ વિદ્યુત પ્રવાહ છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણે શોધવાનો છે। હવે આ દાખલો ગણવા માટે પરિપથ ન દોરો તો પણ ચાલે, આમનામ દાખલો ગણાઈ જાય, પણ આપણે પરિપથ એ માટે દોરવો છે કે જેથી કરીને આ દાખલાની અંદર લગતા નાના નાના દરેક પાસાઓ છે ને એની આપણે સમજૂતી લઈ શકીએ। રકમ પ્રમાણે શું કીધું છે, 12 વોલ્ટ ઈએમએફ અને 0.4 ઓમ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીમાંથી પરિપથમાં મળતો મહત્તમ વિદ્યુત પ્રવાહ કેટલો તે શોધો। આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે એક બેટરી અને એનો આંતરિક અવરોધ, જ્યારે બેટરીનો આંતરિક અવરોધ રકમમાં આપ્યો હોય ત્યારે એને આવી રીતની અંદર બોક્સની અંદર દેખાડવાનો રિવાજ છે, કારણ કે આ અવરોધ છે એ હકીકતની અંદર પરિપથનો અવરોધ નથી, એ અવરોધ શેનો છે, બેટરીનો આંતરિક અવરોધ છે। એટલે આ અવરોધ છે ને બેટરીનો આંતરિક અવરોધ છે, એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોવાથી આપણે એને બોક્સની અંદર બતાવીએ છીએ। અને મોટાભાગે આ બેટરીનો આંતરિક અવરોધ હંમેશા બેટરીના ઋણ ટર્મિનલની બાજુમાં દેખાડવાનો એક રિવાજ ચાલ્યો આવે છે, એટલે આપણે એને અનુસરીએ છીએ। હવે આ એક બેટરી સાથે આપણે એક અવરોધ જોડી દીધો, બરાબર, અને આ અવરોધમાંથી વહેતો મહત્તમ અથવા તો પરિપથમાંથી વહેતો મહત્તમ વિદ્યુત પ્રવાહ આપણે શોધવો છે। તો તમારી સામે એક નાનો એવો પરિપથ આવી ગયો, આ ઈએમએફ દેખાડે છે, આ આંતરિક અવરોધ છે અને આ એક અવરોધ બીજો આપ્યો છે જે પરિપથમાં, અને આપણે પરિપથ પૂર્ણ કર્યો છે। હવે તમારી સામે આ જે પરિપથ આપ્યો છે એ પરિપથની અંદર આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવો છે। હવે તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌને કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરતા ખૂબ સરસ રીતે આપણને આવડી ગયું છે, કારણ કે અત્યાર સુધીમાં કિર્ચોફના નિયમોનો ઉપયોગ થતા હોય એવા ઘણા બધા દાખલાઓ આપણે અલગ અલગ રીતથી અને નવી રીતથી પણ ગણ્યા છે। એટલે હું માનું છું કે કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવામાં હવે તમને સૌને માસ્ટરી આવી ગઈ, સાચું હે ને? બસ ત્યારે તો હવે આની અંદર આપણે KVL એટલે કે કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, એને ટૂંકમાં KVL કહેવાય, બરાબર। તો આ બંધગાળાની અંદર કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડવાનો છે। તમે સૌ જાણો છો બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પાસે જાઓ એટલે પ્લસ નિશાની આવે, અને એ વધારો કે ઘટાડો બેટરીના ઈએમએફ જેટલો હોય, પરિપથની અંદર આંટા મારતા હો અને જો વિદ્યુત પ્રવાહની દિશામાં હો તો ઋણ નિશાની આવે,
એની વિરુદ્ધ દિશામાં હો તો ધન નિશાની આવે અને અવરોધને ધ્યાનમાં રાખીને આ વોલ્ટેજમાં થતો ફેરફાર આઈ ઇન્ટુ આર જેટલો હોય. આ બધી બાબતો હવે આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ અને એકદમ ક્લિયર છે, સાચું ને? હા, તો જો અહીંયા મેં લખ્યું છે ઉપરોક્ત બંધગાળામાં, એટલે કે આ બંધગાળો આપ્યો છે ને ભાઈ, એ બંધગાળામાં KVL કિર્ચોફ્સ વોલ્ટેજ લો લાગુ પાડતા સમીકરણ મળ્યું માઇનસ આઈ ઇન્ટુ આર માઇનસ આઈ ઇન્ટુ સ્મોલ આર અને માઇનસ થી પ્લસ એટલે કે પ્લસ એપ્સિલોન, એટલે આવું આપણને સમીકરણ મળ્યું. આ બંનેમાંથી ઋણ નિશાની અને આઈ એ બંને સામાન્ય કાઢી લીધા, એપ્સિલોન આ બાજુ હતું એનું પક્ષાંતર કહીને આ બાજુ લાવ્યું એટલે પ્લસ હતું એનું માઇનસ થઈ ગયું, એટલે આપણને આ સમીકરણ મળ્યું. માઇનસ માઇનસ બંને નિશાનીઓ સામસામે છે એ નીકળી જાય, આઈ છે એને સૂત્રનો કરતા બનાવો એટલે આપણને સમીકરણ મળ્યું આઈ બરોબર ઈ અથવા તો એપ્સિલોન અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. બોલો, થિયરીનું સૂત્ર આવ્યું, યાદ આવ્યું? આ તમને યાદ આવે ને એટલે આ સમીકરણ ફરીથી મેળવ્યું. મેં કીધું ને કે પરિપથ ન દોરો તો પણ ચાલે, શું કામ આવું કીધું તું ખ્યાલ છે? તમે સીધો જ આ સૂત્રનો ઉપયોગ કરી શકો. આપણે જાણીએ છીએ કે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ આઈ બરોબર એપ્સિલોન અપોન આર પ્લસ આર, લાગુ પડેલા કુલ વોલ્ટેજ છેદમાં પરિપથનો કુલ અવરોધ, એમ કહીને સીધું લાગુ પાડી શકાય, એને સમીકરણ નંબર એક કીધું. હવે આ સમીકરણ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ જુઓ. આ સમીકરણ આપણને એવું દર્શાવે છે કે આપેલા પરિપથમાં આ એપ્સિલોન અને આ સ્મોલ આર એટલે કે બેટરીનું EMF અને બેટરીનો આંતરિક અવરોધ છે ને એ અચળ રહે, કારણ કે આપેલી બેટરી એટલે જે આપી હોય એ લેવાની, પરંતુ પરિપથની અંદર અહીંયા જે અવરોધ જોડ્યો છે એ તો ગમે તે હોઈ શકે. એટલે આપેલા આ સૂત્રની અંદર એપ્સિલોન અને સ્મોલ આર આ બંને અચળ છે. આથી કરીને કહી શકાય કે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે એનો આધાર કેપિટલ આર એટલે કે બાહ્ય પરિપથ બેટરીની બહાર, બાહ્ય પરિપથમાં તમે જે કાંઈ અવરોધ જોડ્યા એના ઉપર છે. અવરોધ જો વધારે જોડ્યો હોય તો પ્રવાહ ઓછો વહેશે, અને અવરોધ ઓછો જોડ્યો છે તો પ્રવાહ વધારે વહેશે. અને સમીકરણ એ બતાવે છે કે I અને R એ વ્યસ્ત પ્રમાણમાં છે, I ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ કેપિટલ R, એટલે Rનું મૂલ્ય જેમ વધારે હશે એમ Iનું મૂલ્ય ઓછું હશે. એટલે અહીંયા સમીકરણ એક પરથી આપણે ખાસ આ વસ્તુ ઇન્ડિકેટ કરી છે, આપેલા વિદ્યુત કોષ માટે એપ્સિલોન અને R અચળ હોવાથી કહી શકાય કે I ચલે છે 1/R થાય. આ હકીકત એવું દર્શાવે છે, ખાસ નોંધો જો આ વસ્તુ અગત્યની. આ પરીક્ષામાં દાખલો પૂછણો હોય તો આ લખવું જ પડે, ફરજિયાત લખવું પડે, એટલે તમારું ધ્યાન દોરું છું કે તેથી આરના લઘુત્તમ મૂલ્ય માટે આઈનું મહત્તમ મૂલ્ય મળે, કારણ કે આર અને આઈ એકબીજાના વ્યસ્તમાં છે ને, એટલે એક લઘુત્તમ હોય તો બીજું મહત્તમ હોય, આ છે એ લઘુત્તમ હોય તો આ મહત્તમ થાય, બરોબર? એ પ્રમાણે એટલે કે જો આર બરોબર આપણે શૂન્ય લઈ લઈએ, લઘુત્તમ એટલે કેટલું? શૂન્ય, કારણ કે માઇનસ તો લેવાય જ નહીં ને, શું કામ કહેજો ભાઈ માઇનસ કેમ ન લેવાય, આર બરોબર ઋણ શું કામ ન લેવાય, કેમ મૂંઝાઈ ગયો? તાત્કાલિક પ્રશ્ન પૂછ્યો એટલે હે, હા તમે કહો, હા સાવાસ સાવાસ, વેરી ગુડ, જોયું જોયું, આ કોન્સેપ્ટ છે, સાદી વાત છે, સાવ સાદી વાત છે, પણ તરત જ જો એના મગજમાં આવી ગઈ ને આ મૂંઝાઈ ગયો, શું કામ ધડખડતો પ્રશ્ન પૂછ્યો ને એમાં મૂંઝાવાનું નહીં, હવે તો બધું જૂનું થઈ ગયું. શું કીધું ભાઈએ ખ્યાલ આવ્યો? એને એમ કીધું કે સાહેબ અવરોધનું મૂલ્ય કોઈ દિવસ ઋણ ન હોય. સાવાસ, વેરી ગુડ, શું વાત છે, હે મજા આવી ગઈ, સાચી વાત છે ભાઈ, અવરોધનું મૂલ્ય કોઈ દિવસ ઋણ ન હોય. આથી કરીને અવરોધનું લઘુત્તમમાં લઘુત્તમ મૂલ્ય કેટલું થાય? શૂન્ય. શૂન્યથી નીચે જવાનો કોઈ અવરોધ માટે અર્થ જ નથી ને, એટલે જો આરનું મૂલ્ય લઘુત્તમ લઈએ તો આઈનું મૂલ્ય મેક્સિમમ થાય, એટલે લઘુત્તમ એટલે કેટલું? ઝીરો. તો કેપિટલ આર બરોબર ઝીરો લઈ લો તો એ વખતે પરિપથમાં જે પ્રવાહ મળે ને એને મહત્તમ પ્રવાહ આઈ મેક્સિમમ કહેવાય. એટલે આપણે અહીં કીધું
કે એટલે કે આર બરોબર ઝીરો લેતા આઈ મેક્સિમમ મળે. એટલે આઈ બરોબર શૂન્ય મૂકી દો તો એ વખતેનો જે વિદ્યુત પ્રવાહ હોય એને મેક્સિમમ કરંટ કહેવાય. એટલે કે આપણે અહીં લખ્યું કે તેથી આઈ મેક્સિમમ બરોબર એપ્સિલોન અપોન આર, અને સમીકરણ નંબર બે કીધું બસ પરિપથનો મહત્તમ વિદ્યુત પ્રવાહ તમારે શોધવો છે, સૂત્ર મળી ગયું આઈ મેક્સિમમ બરોબર એપ્સિલોન અપોન સ્મોલ આર, સ્મોલ એટલે કે આપેલા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ. રકમની અંદર તમને એપ્સિલોને આપ્યું છે અને સ્મોલ આરે આપ્યું છે, આ બેનો ભાગાકાર કરી નાખીએ એટલે પરિપથમાં વહેતો મહત્તમ પ્રવાહ મળે. એટલે કે આઈ મેક્સિમમ બરોબર 12/0.4 ભાગાકાર કરો એટલે 30 એમ્પિયર મળે. એટલે આપેલા આ પરિપથમાં વધુમાં વધુ 30 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહી શકે. પૂરો દાખલો અહીં સુધીનો જ છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણે એનાથી એક સ્ટેપ આગળ જવું છે. કોઈક વાર આપણને આનો આ દાખલો જુદી રીતે કંઈક બીજું શોધવાનું કે પરિપથમાં આપણને એવું પણ કહી શકે કે પરિપથની અંદર મહત્તમ પાવર કેટલો, પાવર શોધો, મેક્સિમમ પાવર. મહત્તમ પ્રવાહ તો શોધી કાઢ્યો, કેટલો મળ્યો 30 એમ્પિયર. હવે મેક્સિમમ પાવર કહેતો એટલે એક સ્ટેપ આપણે આગળ જવાનું. જો દાખલો જ્યાં અટક્યો છે ટેક્સ્ટબુકની અંદર ત્યાંથી આગળ જવાની વાત છે, બરાબર. હા તો અહીં ધ્યાન આપો બધા, બહુ સહેલું છે, બહુ સહેલું છે, તરત જ સમજાઈ જશે. પણ મારે માત્ર તમારું ધ્યાન દોરવાનું છે, આંગળી ચીંધવાની છે અને એ આંગળી ચીંધ્યાનું પૂન મને મળશે, બરાબર ને. હા સારું, જો એટલે મેં આંગળી ચીંધ્યાનું પૂન લેવા માટે અહીં આંગળી ચીંધી છે કે જો મહત્તમ પાવર શોધવાનું પૂછે તો પી મેક્સિમમ એટલે કે મહત્તમ પાવર બરોબર એપ્સિલોન ઇન્ટુ આઈ મેક્સિમમ, કારણ કે એપ્સિલોન તો અચળ છે, જે કાંઈ વધઘટ થાય એ પ્રવાહમાં છે, બરાબર. એટલે એપ્સિલોન ઇન્ટુ આઈ મેક્સિમમ. હવે આઈ મેક્સિમમનું સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી ચૂક્યા છીએ, એપ્સિલોન અપોન આર. એટલે અહીંયા આઈ મેક્સિમમની જગ્યાએ એપ્સિલોન અપોન આર મૂકો એટલે આ સૂત્ર આપણને શું મળે, એપ્સિલોન સ્ક્વેર અપોન આર. રકમમાં એપ્સિલોને આપ્યું છે અને આરે આપ્યું છે. એપ્સિલોન કેટલું આપ્યું છે, 12 વોલ્ટ. સ્મોલ આર કેટલું આપ્યું છે, 0.4. તો કિંમત મૂકી દો અહીંયા, 12^2 0.4 સાદુરૂપ આપો એટલે 360 વોટ. એટલે આ બેટરીમાંથી મેક્સિમમ 360 વોટનો પાવર મળે. ક્લિયર સમજાઈ ગયું? બહુ સહેલો દાખલો છે ભાઈ, બહુ સહેલો. હવે પછીનો, એની પછીનો સ્વાધ્યાયનો બીજો દાખલો હું તમને ગણાવીશ, એ તો ઓટોમેટિક સહેલો લાગશે. આમ તો છે ને આ બે દાખલાનો સમાવેશ એક દાખલામાં જ કરી દેવો હોય ને તો થઈ જાય એમ છે, પણ મારે આમાં જુદી જુદી બાબતો પૂછવી પડે, દાખલો થોડોક લાંબો લાગે અને દાખલો છે એ સમજવાની અંદર લાંબો લાગવા માંડે ને એટલે તમે કંટાળવા માંડો. એટલે જ ટેક્સ્ટબુકવાળાએ આ દાખલાને જુદા જુદા ભાગમાં વહેંચ્યો છે. એમાંય પાછું મારી જેવા છે, આમાં વધારાનું આ પૂછાય એમ કહીને પાછું થોડુંક બીજું ઉમેરવાના હોય, ખરું ને. હા એટલે બહુ દાખલો લાંબો ન થઈ જાય. એટલે સ્વાધ્યાયની અંદરનો પહેલો અને બીજો દાખલો હકીકતની અંદર એક જ દાખલાના બે ભાગ છે એમ માનજો. તો ચાલો સ્વાધ્યાયનો બીજો દાખલો એ જોઈ લઈએ. હવે છે ને ભાઈ, સ્વાધ્યાયમાં જે દાખલા આપ્યા ને એ અગાઉ આપણે જે દાખલા ગણ્યા હતા એના કરતાં તો સહેલા જ છે ભાઈ. હોમવર્કની અંદર આપ્યા તા એમ જો બધાય હોમવર્કમાં આપી દીધા હોય ને તોય ચાલે, પણ આપણે એવું કરવું નથી. કારણ કે હું તમને દાખલા ગણાવું એમાં આવી નાની નાની બાબતો છે ને એ સાથે સાથે મારે તમને કહેતા જવી છે, જેથી કરીને તમારે કોઈ પણ જગ્યાએ આવો દાખલો અથવા તો એને ઉપરથી એના પર આધારિત કંઈ પૂછાય તો સહેજે તકલીફ તમને ન પડવી જોઈએ. એટલે બાકી તો હોમવર્કમાં આપીએ તો ચાલે એમ છે, બરાબર. સારું, પણ ધ્યાન રાખજો જેટલી મહેનત હું તમારી પાછળ લઉં છું ને એટલી જ મહેનત તમારે પણ તમારી ઉપર લેવાની છે, તો જ આ બધી બાબતોનું ફળ મળશે, બરાબર ને. શાબાશ, વેરી ગુડ, બહુ ડાયા છો ભાઈ. સારું ચાલો આપણે હવે સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયના બીજા દાખલાની અંદર આપણને શું કીધું છે કે એક 10 વોલ્ટ EMF અને 0.3 ઓમ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી આપેલી છે અને આ બેટરીમાંથી
પરિપથમાં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આવા પરિપથમાં કોઈ એક અવરોધ કેપિટલ આર જોડેલો છે, તો આ અવરોધનું મૂલ્ય કેટલું છે તે શોધો અને આપેલી બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ શોધો. જો ઈએમએફ એટલે અલગ અને ટર્મિનલ વોલ્ટેજ એટલે અલગ, આ બધી વિગતે ચર્ચા આપણે થિયરીની અંદર કરી છે. ઓપન સર્કિટ કન્ડિશનની વાત કરી, ટર્મિનલ વોલ્ટેજની વાત કરી, ઈએમએફની વાત કરી. અરે વિદ્યાર્થી મિત્રો, બેટરીના આંતરિક અવરોધની વ્યાખ્યા પણ મેં એ લેક્ચરમાં 3 વાર બોલીને તમને સમજાવેલી છે, યાદ છે ને ભાઈ તમને? હા બસ બસ, વેરી ગુડ. ચાલો, રકમમાં શું કીધું છે? એક 10 વોલ્ટની બેટરી આપેલી છે જેનો આંતરિક અવરોધ 0.3 ઓમ છે. આ બેટરી સાથે એક 8 ઓમનો અવરોધ જોડ્યો હોય અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો 0.5 એમ્પિયર હોય તો આપેલા અવરોધ આરનું મૂલ્ય અને બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ શોધો. બરાબર, તો પહેલાં તો હું શું કરવાનું જોઉં? પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો કીધો છે આઈ, તો હવે પછી હું કેમ માથાકૂટ કરવી? આપણે એક સૂત્ર જ છે જુઓ, અને એ સૂત્ર એ માટે જ પહેલાં દાખલામાં તાર્યું જેથી કરીને બીજા દાખલામાં આ માથાકૂટ કરવી ન પડે, તમને સમજાઈ જાય. બરોબર ને? હા, તો પરિપથમાં હોય તો વિદ્યુત પ્રવાહ I બરોબર શું? એપ્સિલોન અપોન કેપિટલ R અપોન સ્મોલ R. હા, એટલે સીધું જો અહીંયા આ પરિપથ આપ્યો, ઉપરોક્ત બંધ પરિપથમાં I બરોબર, જો સીધું લખી નાખ્યું, બસ આ કરવાનું. પણ આ તમને યાદ હોવું જોઈએ ને, બરોબર ને? અચ્છા, I બરોબર એપ્સિલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ R, કિંમત છે એ મૂકી દો, એપ્સિલોનની કિંમત 10 છે, 10 મૂકી દો. કેપિટલ આર શોધવાનું છે, સ્મોલ આર આંતરિક અવરોધ 0.3, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ આઈ બરોબર 0.5. આનું સાદુરૂપ આપો, ક્રોસ ગુણાકાર કરી નાખો, સાદુરૂપ આપો, એટલે કેપિટલ આર છે એ આપણને મળી જાય. કેટલો મળે છે ભાઈ? 17 ઓમ. એ મને મળ્યો, તમને ગણ્યો? નોટ ખોલી છે ને, સાથે સાથે ગણતરી કરો છો ને? હા, આપણે વાત થઈ છે, કેટલાએ કર્યું કયો જોઈ? હા બસ, તો સારું, જો બહુ સારું, આ પ્રમાણે કરતા રહેવાનું. હા ભાઈ, સરસ સરસ, ચાલો 17 ઓમ બધાને આવી ગયો ભાઈ, બહુ સારું. એટલે પરિપથમાં જોડેલો આ અવરોધ છે ને 17 ઓમ છે. હવે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું કીધું છે. ચાલો મને બેટરીના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર કોણ કહેશે? હાથ ઊંચો કરો જોઈ. સરસ, વાહ, હું વાત છે. હા તો બેન, તમે કયો જોઈ? હા બરોબર, સારું, એમ બોલાય ભાઈ, બોલાય બોલાય, એમ વચ્ચે ટોકવાનું નહીં કોઈએ, એની વાત સાચી જ છે. મેં ત્યારે કીધું હતું એ લેક્ચર છે ને એ એપિસોડ આપણો જોઈ લેજો, ત્યારે મેં બેય વાત કરી હતી. શું કામ એમ ના પાડવી એને? બેન બેય બોલાય, હો તમે સાચા છો. વી બરોબર ઈ માઇનસ આઈઆર એ બોલાય, અને વી બરોબર તેં કીધું ને એમ એપ્સિલોન માઇનસ આઈઆર એ બોલાય. આ બે વાત મેં કરી હતી કે નહીં? અને એપ્સિલોન વડે દર્શાવાય ને, કોઈક વાર કેપિટલ ઈ વડે દેખાડે, એટલે સાચું જ કહેવાય ભાઈ, સાચું છે. સરસ સરસ, શાબાશ, વેરી ગુડ. તો લ્યો, મારું કામ કેટલું સરળ થઈ ગયું. ટર્મિનલ વોલ્ટેજ વી બરોબર ઈ માઇનસ આઈઆર અથવા તો એપ્સિલોન માઇનસ આઈઆર, આ સૂત્ર છે. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ શોધવાના છે, બરોબર. આની સિવાયના બેટરીના ટર્મિનલ વોલ્ટેજના એ અને બી એવું નામ આપ્યું છે, એટલે વી એ બી કીધું. બાકી સીધું વી કહો તો એ ચાલે ભાઈ, વી એ બી લખવાની કાંઈ જરૂર નથી, પણ અહીંયા એ અને બી લખ્યું છે એટલે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ થઈ ગયા. આ બેટરીની બહાર, આ બધું બેટરીની અંદરનું છે, આ બહારનું. વી બરોબર વી એ બી બરોબર એપ્સિલોન માઇનસ આઈઆર. એપ્સિલોન તો 10 વોલ્ટ આપ્યું છે, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે 0.5 કીધો જ છે, સ્મોલ આર બરોબર 0.3 કીધો છે, બરોબર. સાદુરૂપ આપો એટલે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ 8.5 વોલ્ટ થાય. લ્યો, હવે આની જેમ અવરોધની અંદરનો મેક્સિમમ પાવર કહેતો આવડે કે ન આવડે, અથવા તો અવરોધમાં વ્યય પામતો પાવર કહેતો આવડે કે ન આવડે, કયો જોઈએ? આપેલા આ અવરોધમાં વ્યય પામતો પાવર એમ પૂછે, જુલુસમાંની વાત કરી છે ને આપણે, ચાલો કયો જોઈએ, કયું સૂત્ર લખાય? હા શાબાશ, વેરી ગુડ, વાહ દોસ્ત વાહ, શાબાશ, બહુ સારું. આઈ સ્ક્વેર ઇન્ટુ આર, જો ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, આઈ સ્ક્વેર ઇન્ટુ આર. બસ હવે આવું તમને આવડવા મનશે,
કારણ કે સૂત્રો મગજમાં છે ને. ખૂબ સરસ. આજે આ બે દાખલા આપણે નાના નાના ગણ્યા, હવે પછીના લેક્ચરની અંદર એ પણ હવે આવા સરળ દાખલા જ આવશે, કારણ કે જે મહેનત માગી લે એવા દાખલા આપણે અગાઉ ગણી નાખ્યા છે, એટલે આ દાખલા વધુ સહેલા લાગશે. ચાલો મિત્રો, આજનું કામ, લેક્ચર નંબર 29નું કામ અહીંયા હું વિરામ આપું છું. તમે બધા ફરીથી આ દાખલા ગણી જાઓ, નવા નવા MCQ સતત સોલ્વ કરતા રહો, હા, અને જ્યાં મૂંઝાઓ ત્યાં તરત જ અમારો કોન્ટેક કરી અને તમારી મુશ્કેલી દૂર કરો, બરાબર. એવી તમારી સૌને, તમને સૌને શુભેચ્છા સાથે આજનું કામ છે અહીંયા પૂરું કરું છું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.